नमस्कार दोस्तों, स्वागत छे आप सर्वनू तमारी पोतानी यूट्यूब चैनल पर। आज आपणे धोरण 6 ना गणित विषयना तारीख 17/4/2023 ने सोमवारना रोज द्वितीय सत्रांत परीक्षा 2023 એટલે કે વાર્ષિક પરીક્ષા 2023 છે લેવાવાની છે તેનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે પ્રશ્નપત્ર છે એટલે કે અધ્યયન નિષ્પતિઓના આધારે આપણે તૈયાર કરેલું છે। ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આની અંદર આપણે મૂકેલા છે, તમારી જે પ્રશ્ન બેંક છે, ત્યાર પછી સ્વ અધ્યયન પોથી છે અને ગયા વર્ષના જે જૂના પેપરો છે તેમનું મિશ્રણ કરી અને સરસ મજાના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે અહીંયા લીધેલા છે। તો આ જે પ્રશ્નપત્ર છે તેનો જરૂરથી અભ્યાસ કરજો, તમારા પરીક્ષામાં જે માર્ક્સ છે તેમાં જરૂરથી વધારો થશે। તો જોઈએ આપણે આ જે પ્રશ્નપત્ર છે તે સવારે 8 વાગે તમારે આપવા જવાનું છે, 11 વાગે પૂર્ણ થશે, 3 કલાકનો સમય છે અને કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર છે। તો જોઈએ એમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ 4 માર્ક્સ છે। તો પહેલી ખાલી જગ્યા 5 મિલીમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો 5 મિલીમીટર એટલે થશે 5/10 સેન્ટીમીટર। ત્યાર પછી બીજું, 2.5ને અપૂર્ણાંક સ્વરૂપમાં ખાલી જગ્યા વડે દર્શાવાય, તો 2.5 એટલે અહીંયા જવાબ આવશે 25/10। ત્યાર પછી ત્રીજું, 0.5 અને 0.05માં ખાલી જગ્યા સંખ્યા મોટી છે, તો જવાબ આવશે 0.05। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ, 306/7/100 ને દશાંશ સ્વરૂપે ખાલી જગ્યા લખાય, તો જવાબ આવશે 306.07। મિત્રો, ધોરણ 3 થી 8ના દરેક વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર છે એની જે PDF છે એટલે કે હાલમાં તમે જે પ્રશ્નપત્ર જોઈ રહ્યા છો તે માત્ર 5 રૂપિયાની અંદર તમે મેળવી શકશો। એના માટે 90 33 84 31 25 અહીંયા જે નંબર આપવામાં આવેલો છે એના ઉપર ફક્ત 5 રૂપિયા ગૂગલ પે કરવાના છે અને આ જ નંબર ઉપર ફોટો સેન્ડ કરવાનો છે, જેથી કરીને તમારા વોટ્સઅપ નંબર ઉપર જ તમે આ PDF મેળવી શકશો। બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલી છે, ખૂબ જ મહત્ત્વના છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકેલા છે, તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ જે બ્લુ પ્રિન્ટ છે તે મેળવી લે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, એ નીચેના દાખલા ગણો, જેના કુલ 4 માર્ક્સ છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સરવાળા કરવાના કયા છે, 15.34/11.23, તો લખીએ 15.34/11.23, તો અહીંયા 4/3 7, 3/2 5, ત્યાર પછી પોઈન્ટ છે તો પોઈન્ટના પોઈન્ટ, 5/1 એટલે 6 અને 1/1 એટલે કે 2। ત્યાર પછી બીજા દાખલામાં આપણને બાદબાકી કીધી છે, તો 9.756 - 6.280। હવે અહીંયા સર્વપ્રથમ આપણે એકમના અંકથી શરૂઆત કરીએ, તો 6 માંથી 0 જશે તો 6, 5 છે અને અહીંયા 8 છે તો 5 માંથી 8 નહીં જાય, તો આપણે બાજુમાંથી દશકો લેવો પડશે, તો 7 ની ઉપર 6 થઈ જશે અને 5 ની ઉપર 15 થઈ જશે, અહીંયા જે 7 છે એમાં એક સંખ્યા ઘટી જશે અને 5માં 10 ઉમેરીએ તો 15, તો 15માંથી 8 હવે બાદ કરવાના એટલે 7 વધશે, અહીંયા 6માંથી 2 બાદ કરીએ તો 4 વધશે, ત્યાર પછી પોઈન્ટ છે તો પોઈન્ટ, 9માંથી 6 બાદ કરીએ તો 3, એટલે જવાબ આપણો થઈ જશે 3.476। ચાલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 2 એમાં બી જો, દાખલા નંબર બી, અહીંયા એવું કહ્યું છે કે રાજુએ 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું, તેણે દુકાનદારને 50 રૂપિયા આપ્યા, તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા, જેના કુલ 3 માર્ક્સ છે। હવે રાજુએ દુકાનદારને આપેલ રૂપિયા બરાબર 50, રાજુએ ખરીદેલ પુસ્તકની કિંમત બરાબર 35.65, તો દુકાનદારે રાજુને પાછી આપેલી રકમ, તો જુઓ 50 રૂપિયા હતા એમાંથી 35.65 રૂપિયા પાછા આપી દીધા, હવે 0માંથી 5 બાદ નહીં થાય બરાબર છે, તો અહીંયા બાજુમાંથી 10 લેવા જવો પડશે, પણ બાજુમાં પણ 0 છે તો એની આગળ જઈએ, ત્યાં પણ 0 છે તો એની આગળ જઈએ, તો અહીંયા 5 છે, અહીંયાથી આપણને 10 મળશે પણ 5 ની ઉપર 4 થઈ જશે, અહીંયા 0 ઉપર 9, અહીંયા 0 ઉપર 9 અને અહીંયા 0 ઉપર 10 આવશે તો 10। ચાલો હવે 10માંથી આપણે 5 બાદ કરીએ તો 5, 9માંથી બાદ કરીએ તો 6 બાદ કરીએ તો 3, ત્યાર પછી પોઈન્ટના પોઈન્ટ, 9માંથી 5 બાદ કરીએ તો 4 અને 4માંથી 3 બાદ કરીએ તો 1, એટલે જવાબ થઈ જશે 14.35, તો દુકાનદાર પાસેથી રાજુને 14.35 રૂપિયા પાછા મળશે એવું આપણે કહી શકીએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, એ માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ 2 માર્ક્સ છે। અહીંયા કહ્યું છે કે કેથરીન 40 વખત પાસો ફેંકે છે અને દરેક વખતે તેના ઉપર દેખાતો અંક નોંધે છે, જે નીચે દર્શાવેલ છે, અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે અંક આવે છે, તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આપેલી માહિતીનું કોષ્ટક બનાવો અને દેખાતા અંક શોધો, તો અહીંયા તમે જોઈ શકો છો કે અંક આપણને આપેલા છે 1, 2, 3, 4, 5 અને 6, બાજુમાં આપણે આવૃત્તિ ચિહ્નો લખવાના છે, જેમ કે અહીંયા 5 અને 2 7,
ત્યાર પછી બે નંબરનો જે અંક છે તે કુલ છ વાર આવે છે, ત્રણ નંબરનો છે તે પાંચ વાર આવે છે, તો આપણે અહીંયા પાંચ કાપા દોરીશું, અહીંયા અંક પાંચ લખીશું. ચાર નંબર છે તે અહીંયા ચાર વખત આવે છે, તો ચાર. ત્યાર પછી પાંચ નંબરનો જે અંક છે તે અહીંયા તમે જોશો તો અગિયાર વખત આવે છે, તો પાંચ પાંચના બે જોડકાને એક અલગથી એટલે કે અગિયાર. ત્યાર પછી અંક છ જે છે તે કુલ સાત વખત આવે છે, તો અહીંયા સાત કાપા દોરીશું. તો અહીંયા કેટલી વાર થયા, તો કે સાત વત્તા છ વત્તા પાંચ વત્તા ચાર વત્તા અગિયાર વત્તા સાત, તો અહીંયા જવાબ થઈ ગયો ચાલીસ. ત્યાર પછી બીજું, ઉપરના પ્રશ્નમાં બનાવેલા કોષ્ટકના આધારે એ અને બી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ બે માર્ક્સ છે. તો એ સૌથી નાનો અંક કેટલી વખત છે, તો અહીંયા જવાબ આવશે કે અંક ચાર એ સૌથી ઓછો દેખાયો છે, એટલે કે તે સૌથી નાનો છે, ચાર વખત આવશે. ત્યાર પછી બી, સૌથી મોટો એટલે કે વધુ દેખાતો અંક કેટલી વખત આવશે, તો અંક પાંચ એ સૌથી વધુ દેખાયો છે એટલે તે અગિયાર વખત આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બી, માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ ત્રણ માર્ક્સ છે. તો અહીંયા કહ્યું છે કે સહશિક્ષણ આપતી એક મિડલ સ્કૂલ એટલે કે મધ્યમ શાળાની દરેક શ્રેણીમાં છોકરાઓની સંખ્યા આપેલ ચિત્ર પ્રમાણે આલેખમાં ચિત્રિત કરેલી છે. તમે અહીંયા જોઈ શકો છો કે શ્રેણી એક, તો એમાં વિદ્યાર્થીઓની સંખ્યા જે છે ને, એમાં એક છોકરીનું જે ચિત્ર આપેલું છે એના બરાબર આપણે ચાર છોકરીઓ સમજવાની છે. તો શ્રેણી એકની અંદર તમે જોઈ શકો છો ત્રણ ચાર પાંચ છ ચિત્ર આપણને આપેલા છે, તો છ ગુણ્યા ચાર એટલે ચોવીસ છોકરીઓ થશે. અડધું ચિત્ર આપેલું એનો મતલબ એમ કે બે છોકરીઓ સમજવાની. તો અહીંયા તમે જોઈ શકો છો કે શ્રેણી વાઇઝ આપણને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. તો એના ઉપરથી પહેલો સવાલ કે કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ હશે, તો આપણે જોઈએ તો અહીંયા પાંચ છ સાત અને આઠ એટલે કે આઠ નંબરની જે શ્રેણી છે તેમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે અને છોકરીઓની સંખ્યા છ છે. ત્યાર પછી બીજો સવાલ, શું શ્રેણી છમાં શ્રેણી પાંચ કરતાં છોકરીઓની સંખ્યા ઓછી છે? તો જવાબ આવશે ના, છમાં શ્રેણી પાંચ કરતાં છોકરીઓની સંખ્યા ઓછી નથી. શ્રેણી છમાં સોળ છોકરીઓ છે અને શ્રેણી પાંચમાં દસ છોકરીઓ છે. ત્યાર પછી ત્રીજું, શ્રેણી સાતમાં છોકરીઓની સંખ્યા કેટલી હશે? તો શ્રેણી સાતમાં છોકરીઓની સંખ્યા બાર થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સી, નીચે આપેલા લંબ આલેખ પરથી જવાબ આપો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આલેખ આપણને આપવામાં આવેલો છે. હવે લંબ આલેખનું અવલોકન કરો કે જે સોમવારથી શનિવાર સુધી તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટ દર્શાવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે સોમવાર છે, તો સોમવારે એમણે કેટલા શર્ટ વેચ્યા, મંગળવારે, બુધવારે, ગુરુવારે, શુક્રવારે અને શનિવારે, બરાબર છે? તો સોમવારથી લઈને શનિવાર સુધી જે શર્ટ વેચાય છે એના વિશેનો આપણને આલેખ આપવામાં આવેલો છે. તો પહેલો સવાલ, ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે? તો જવાબ આવશે કે ઉપરનો લંબ આલેખ અહીંયા આપણને તૈયાર વસ્ત્રની એક દુકાનમાં સોમવારથી શનિવાર સુધીમાં વેચાયેલા શર્ટની માહિતી દર્શાવે છે. બીજો સવાલ, શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ ઉપર કયું પ્રમાણમાં પસંદ કરેલ છે? તો શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર પ્રમાણમાં એક એકમ બરાબર પાંચ શર્ટ આપણે પસંદ કરેલા છે. ત્યાર પછી ત્રીજો સવાલ, કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે? તે દિવસે કેટલા શર્ટ વેચાયા? તો શનિવારે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે અને શનિવારે 60 શર્ટ વેચાયા છે. ચોથું, કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા? તો મંગળવારે સૌથી ઓછા શર્ટ વેચાયા. ગુરુવારે કેટલા શર્ટ વેચાયા? તો ગુરુવારે 35 શર્ટ વેચાયા. ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર એ જોડકા જોડો જેના કુલ ચાર માર્ક્સ છે, એમાં છે ચોરસની પરિમિતિ, તો એને આપણે જોડીશું ચાર ગુણ્યા લંબાઈ સાથે. લંબ ચોરસની પરિમિતિ એને જોડીશું બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ સાથે. ત્રીજો છે ચોરસનું ક્ષેત્રફળ, એને આપણે જોડીશું લંબાઈ ગુણ્યા લંબાઈ સાથે. અને નિયમિત ષટકોણની પરિમિતિ એને જોડીશું છ ગુણ્યા બાજુની લંબાઈ સાથે. ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બી, માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ છ માર્ક્સ છે. માં પેલું, બાજુમાં આપેલ પંચકોણ આકૃતિની પરિમિતિ શોધો. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને એક પંચકોણ આપવામાં આવેલો છે, એની જે પંચકોણ છે તેની એક બાજુનું માપ ચાર સેન્ટીમીટર છે, એવી રીતે કુલ ચાર બાજુઓ છે. તો પરિમિતિનું સૂત્ર થશે પાંચ ગુણ્યા એક બાજુનું માપ એટલે કે પાંચ ગુણ્યા ડી એટલે કે એક બાજુનું માપ. તો પાંચ ગુણ્યા ચાર એટલે જવાબ થઈ જશે 20 સેન્ટીમીટર. ત્યાર પછી બીજી આકૃતિ આપેલી છે, અહીંયા આપણે આની પરિમિતિ શોધવાની છે. તો કોઈ પણ આકૃતિની પરિમિતિ શોધવી હોય તો એની બધી જ બાજુઓના માપનો આપણે સરવાળો કરવો પડશે. તો અહીંયા આપણે આ પરિમિતિ શોધવી છે, તેની બધી બાજુઓના આપણે માપનો સરવાળો કરી દઈએ તો અહીંયા જવાબ થઈ જશે 15 સેન્ટીમીટર. ત્યાર પછી ત્રીજું, એક લંબચોરસ ખેતરની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર છે, તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ,
लंबाई 4 मीटर છે અને પહોળાઈ 3 મીટર છે. 4 મીટર ગુણ્યા 3 મીટર એટલે જવાબ આવશે 12 ચોરસ મીટર. ત્યાર પછી પ્રશ્ન નંબર 4C, નીચેનો કોયડો ઉકેલો જેના કુલ 4 માર્ક્સ છે. એમાં પહેલું 50 મીટર લંબાઈ ધરાવતા લંબ ચોરસ બાગનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે, તો બાગની પહોળાઈ શોધો. હવે જો અહીંયા આપણને લંબાઈ આપવામાં આવેલી છે અને ક્ષેત્રફળ પણ આપેલું છે અને પહોળાઈ શોધવાની છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણને આપેલું છે તો આપણે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો હવે આ જે લંબાઈ છે તેને આપણે બરાબરને આગળ આવવા દઈએ તો એ લંબચોરસના ક્ષેત્રફળના છેદમાં જશે, એટલે આપણે લખી શકીએ કે પહોળાઈ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળના છેદમાં લંબાઈ. હવે આપણે કિંમત મૂકી દઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ 300 છે તો અંશમાં 300 અને લંબાઈ 50 આપી છે તો છેદમાં 50. હવે 50 × 6 કરીએ તો અહીંયા 300 ઉડી જશે અને અહીંયા 50 ઉડી જશે, બરાબર છે. તો 50 × 6 એટલે 300 થશે, તો 50 ઉડી ગયા અંશમાંથી છેદમાંથી, 6 વધ્યા તો જવાબ આવશે પહોળાઈ બરાબર 6 મીટર. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5A. અહીં આપણને કહ્યું છે કે નીચેના જોડકા જોડો. તો અહીં આપણને જોડકા જોડવાના કહ્યા છે. તો વિભાગ એની અંદર આપણને આપેલું છે કે ભાઈ એક્સમાં 5 ઉમેરતા તો x + 5. બીજું આપ્યું છે કે એક્સને 17 વડે ગુણતા તો કે 17x. ત્રીજું એક્સને 5 વડે ગુણી તેમાંથી 3 બાદ કરતા તો 5x - 3. ચોથું એક્સને 10 વડે ભાગતા તો x/10. અને પાંચમું 7ને 2x માંથી બાદ કરતા તો અહીંયા આવશે 2x - 7. મિત્રો, ધોરણ 3 થી 8 ના દરેક વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર છે તેમની PDF તમે માત્ર 5 રૂપિયામાં મેળવી શકો છો. એટલે કે હાલમાં તમે જે પ્રશ્નપત્રનો અભ્યાસ કરી રહ્યા છો એ પ્રમાણેનું જે પ્રશ્નપત્ર છે, મોડલ પ્રશ્નપત્ર કે જે બ્લુ પ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલું છે, અધ્યયન નિષ્પતિઓના આધારે તેના સંપૂર્ણ જવાબો સાથેના સોલ્યુશનની જે PDF છે તમને મહાવરા માટે અભ્યાસ માટે આપવામાં આવેલી છે, તે ફક્ત 5 રૂપિયામાં તમે મેળવી શકો છો. એના માટે 90 33 84 31 25 અહીંયા તમને એક નંબર આપવામાં આવેલો છે. આ નંબર ઉપર તમારે ફોન કરવાનો છે, સોરી આ નંબર ઉપર ગૂગલ પે કરવાના છે, અને ગૂગલ પે કરી આ નંબર ઉપર તમારે ગૂગલ પેનો ફોટો વોટ્સઅપ કરવાનો છે, જેથી તમારો વોટ્સઅપ નંબર ઉપર તમે મેળવી શકશો. ત્યાર પછી પ્રશ્ન નંબર 5B, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો જેના કુલ 5 માર્ક્સ છે. પહેલું, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 4 ચોરસમાં 13 દિવાસળી હોય તો જવાબ આવશે સાચું. જો x = 2 હોય તો 3x - 1 = 5 થશે તો જવાબ આવશે સાચું. ત્રીજું, 2 + 7 = 11 હોય તો a = 2 થશે તો એ પણ સાચું આવશે. p - 5 = 5 હોય તો p = 0 તો ખોટું થશે. અને પાંચમું, 4x + 3 = 9 સમીકરણમાં 6 4 છે તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી પ્રશ્ન નંબર 5C, માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ 4 માર્ક્સ છે. b + 5 = 9 માં સમીકરણનો ઉકેલ મેળવો. તો અહીંયા બીનું મૂલ્ય આપણે 9 લીધું છે તો ડાબી બાજુ બરાબર b + 5. હવે અહીંયા બીનું મૂલ્ય 9 એટલે 9 - 5, 9 માંથી 5 જશે તો 4. તો આપણે એવું કહી શકીએ કે ડાબા જવાબ બરાબર 9 આવે, અને ડાબી બાજુ તમે જોઈ શકો છો કે b + 5 બરાબર આપણને આપેલા છે અને ડાબી બાજુનો જવાબ 4 આવ્યો, તો ડાબા બરાબર જવાબ થતું નથી. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આપણું જે સમીકરણ છે તે અહીંયા સંતોષાતું નથી. ત્યાર પછી બીજો સવાલ, સરિતાના પિતાની ઉંમર સરિતાની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે તો તેના પિતાની ઉંમર કેટલી હશે? તો સરિતાની હાલની ઉંમર બરાબર y વર્ષ. સરિતાના પિતાની ઉંમર એ સરિતાની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે તો સરિતાના પિતાની ઉંમર 3 ગણા એટલે 3x, એનાથી 5 વધારે એટલે + 5 તો અહીંયા આવશે 3y + 5 વર્ષ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6A, ખાલી જગ્યા પૂરો. માં પેલું, ગુણોત્તરને ખાલી જગ્યા સ્વરૂપે દર્શાવાય તો અંશ અને છેદ સ્વરૂપે. બીજું, ધોરણ 6ના વર્ગમાં 20 છોકરાઓ અને 30 છોકરીઓ અભ્યાસ કરે છે તો તેમનો ગુણોત્તર ખાલી જગ્યા મળે તો 2:3. 5/10નો ગુણોત્તર ખાલી જગ્યા મળે તો કે 1:2. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 6B, માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ 8 માર્ક્સ છે. એમાં પહેલો સવાલ, વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી 6ને ફૂટબોલ, 12ને ક્રિકેટ અને બાકીનાને ટેનિસ ગમે છે તો નીચેના ગુણોત્તર શોધો. તો જો વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બરાબર 30, તેમાંથી ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 6, ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા તો કે 12, હવે ટેનિસ ગમે છે એવા વિદ્યાર્થીઓની સંખ્યા જો આપણે શોધવી હોય તો જે કુલ વિદ્યાર્થીઓ છે 30, એની અંદરથી આપણે આ ફૂટબોલ અને ક્રિકેટવાળા જે વિદ્યાર્થીઓ છે એને બાદ કરવા પડશે. એટલે કે 6 + 12નો સરવાળો કરી અને 30માંથી
बाद करवा पड़े एट तीस माइनस छ वत्ता बार छ वत्ता बार एट के अठार तीस में आप अठार बाद करिए तो बार तो आप जवाब आशे बार। त्यार पछी बीजू नौ अने छन्नू नो गुणोत्तर शोधो तो नौ जेम छन्नू एट्ले कि नौना छेद में छन्नू नौ एट्ले कि त्रण गुणिया त्रण छन्नू एट्ले कि बत्रीस गुणिया त्रण तो त्रण त्रण उड़ी जशे एट्ले त्रणना छेद में बत्रीस त्रणना छेद में बत्रीस एट्ले कि त्रण जेम बत्रीस। चलो त्यार पछी त्रीजू एकवीस जेम छ अने पात्रीस जेम दस प्रमाण में छे कि नहीं ते चकासो। एकवीस जेम छ एट्ले कि एकवीसना छेद में छ એકવીસના છેદમાં છ એટલે સાત તેરી એકવીસ અને બે તેરી છ તો ત્રણ ત્રણ ઉડી જશે એટલે સાતના છેદમાં બે તો જવાબ આવશે સાત જેમ બે। પાંત્રીસ જેમ દસ એટલે કે પાંત્રીસના છેદમાં દસ એટલે સાત પંચા પાંત્રીસ પાંચ દુ દસ પાંચ પાંચ ઉડી જશે એટલે સાતના છેદમાં બે તો સાત જેમ બે તો અહીંયા જવાબ થશે એકવીસ જેમ છ બરાબર પાંત્રીસ જેમ દસ। ચાલો ત્યાર પછી આપણે ચોથું જોઈએ એકતા દસ દિવસમાં રૂપિયા પંદરસો કમાય છે તે ત્રીસ દિવસમાં કેટલા રૂપિયા કમાશે। હવે એકતાની દસ દિવસની કમાણી બરાબર પંદરસો રૂપિયા તો આપણને આપેલા છે તો એકતાની એક દિવસની કમાણી બરાબર કેટલા। હવે અહીંયા પંદરસોના છેદમાં આપણે દસ કરવા પડશે કારણ કે પંદરસો ગુણ્યા એક અને છેદમાં દસ ક્રોસ ગુણાકાર કરીએ તો મીંડો મીંડું ઉડી જશે એટલે કે એકસો ને પચાસ અને ત્રીસ આ તો એક દિવસના છે અને ત્રીસ દિવસના કરવા હોય તો એને ગુણ્યા પાછા ત્રીસ કરવા પડશે એટલે જવાબ આવશે પિસ્તાલીસો રૂપિયા। તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એકતા ત્રીસ દિવસમાં ચાર હજાર પાંચસો રૂપિયા કમાશે। ત્યાર પછી પ્રશ્ન નંબર સાત એ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ છ માર્ક્સ છે એમાં પહેલું નીચેના દરેક આકાર માટે સમમિતિની રેખાઓની સંખ્યા શોધો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને કુલ છ આકારો આપવામાં આવેલા છે એમાં સમમિતિની સંખ્યાઓ આપણે શોધવાની છે બરાબર છે। તો એને આપણે પહેલી આકૃતિ જોઈએ તો આ જે પહેલી આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો કે સમમિતિની કુલ ચાર સંખ્યાઓ છે તો અહીં આપેલા આકારમાં ચાર સમમિતિની સંખ્યાઓ રેખાઓ થશે જેમ કે આ પહેલી આ બીજી આ ત્રીજી અને ચોથી આમ કુલ ચાર છે। ત્યાર પછી બીજી આકૃતિ જોઈએ તો આ બીજી આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે ચાર સમમિતિની રેખાઓ અહીંયા પણ થશે તો કે કઈ રીતે તો કે આ એક આ બે આ ત્રણ અને ચાર આમ કુલ ચાર સમમિતિની રેખાઓ થશે। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા ચાર સમમિતિની રેખાઓ થશે એલ વન એલ ટુ એલ થ્રી અને એલ ફોર બરાબર છે જેવી રીતે ઉપર હતી એવી જ રીતે। ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા જે ચિત્ર આપણને આપેલું છે એમાં ફક્ત એક જ સમમિતિની રેખા થશે તમે જોઈ શકો છો ઊભી બીજી કોઈ સમમિતિની રેખા અહીં થશે નહીં। ત્યાર પછી આપણે આગળનું ચિત્ર જોઈએ તો આ જે ચિત્ર છે એની અંદર તમે જોશો તો છ સમમિતિની રેખાઓ આપણે દોરી શકીએ કારણ કે ષષ્ઠકોણ છે એટલે ષષ્ઠકોણ છે એટલે તેને છ સમમિતિની રેખાઓ થશે। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા જે ચિત્ર આપવામાં આવેલું છે તો અહીં આપેલા આકારમાં છ સમમિતિની રેખાઓ છે આકારમાં તે આપણે તમે જોઈ શકો છો એલ વન એલ ટુ એલ થ્રી એલ ફોર એલ ફાઇવ એલ સિક્સ વડે દર્શાવેલું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર સાત બી અહીંયા કહ્યું છે કે નીચેના ચિત્રમાં સમમિતિની રેખાઓ દર્શાવો અને કેટલી સમમિતિની રેખાઓ છે તે લખો તો અહીંયા જે ચિત્ર આપેલું છે એના ઉપર તમે જોઈ શકો છો આપણે સમમિતિની રેખાઓ દર્શાવી છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છ સમમિતિની રેખાઓ આ ચિત્રની અંદર આપણે દોરી શકીએ। ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ એ નીચેની રચના દોરો જેના કુલ બે માર્ક્સ છે તો અહીંયા કહ્યું છે કે ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો તો કેવી રીતે દોરવાનું છે રચનાના પગલાં પણ રખેલા છે અને આકૃતિ પણ અહીં આપણે દોરેલી છે તો સર્વપ્રથમ બિંદુ ઓ નક્કી કરો તો સર્વપ્રથમ આપણે એક બિંદુ ઓ નક્કી કરીશું ત્યાર પછી પરિકર ખુલ્લું કરી માપપટ્ટી વડે ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટરની ત્રિજ્યા લેવાની છે અને શું કરવાનું તો કે ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટરની ત્રિજ્યા પરિકરની અણી બિંદુ ઓ ઉપર મૂકવાની છે આ જે પરિકરની અણી છે તેને અહીંયા મૂકવાની છે અને પેન્સિલની અણી છે તે અહીંયા મૂકી અને ગોળ શેપની અંદર આપણે ફેરવી દેવાનું આમ ઉપર પ્રમાણે બનેલી આકૃતિ એ ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ છે એવું આપણે કહી શકીએ। મિત્રો તમે જે ગણિત વિષયનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રના જવાબો સાથેનું સોલ્યુશન જોઈ રહ્યા છો એની પીડીએફ તમે માત્ર પાંચ રૂપિયાની અંદર મેળવી શકો છો એના માટે તમારે નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ અહીંયા જે નંબર આપવામાં આવેલો છે એના ઉપર ફક્ત પાંચ રૂપિયા ગૂગલ પે કરવાના છે અને ગૂગલ પે કરી આ જ નંબર પર તમારે એનો ફોટો સેન્ડ કરવાનો છે જેથી કરીને આ જ નંબર ઉપર એટલે કે તમારા જ વોટ્સઅપ નંબર ઉપર તમને આ જે પીડીએફ છે તે પ્રાપ્ત થઈ જશે। ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ બી માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ આઠ માર્ક્સ છે તો નવ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરો અને તેનો લંબ દ્વિભાજક રચો હવે રચનાના પગલાં અહીંયા આપણે આપેલા છે એ પ્રમાણે જોતા જઈએ તો સર્વપ્રથમ તો એબી બરાબર નવ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય તેવો રેખાખંડ એ બી દોરો તો તમે જોઈ શકો છો એ બી નવ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર રેખાખંડ દોરવાનો છે સ્કેલ અને ફૂટપટ્ટીની મદદથી। ત્યાર પછી પરિકર વડે એને કેન્દ્ર લઈ એબીના અર્ધ કરતાં વધારે ત્રિજ્યા લઈ એબીની ઉપર અને નીચે એક એક ચાપ દોરો
એટલે કે એને કેન્દ્ર ગણવાનું છે, આની અડધા કરતાં વધારે ત્રિજ્યા લેવાની છે, એક ચાપ ઉપર અને એક ચાપ અહીંયા નીચે દોરવાની છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો, પરિકર વડે બીને કેન્દ્ર લે તેટલી જ ત્રિજ્યા વડે એ બીની ઉપરની અને નીચેની અગાઉના બંને ચાપને છેદતા બે ચાપ દોરો. બીને કેન્દ્ર લેવાનું છે, ચાપને સોરી જે પ્રમાણ માપ છે, જે આપણે જે માપ લીધેલું છે પરિકરનો એ ફેરવવાનું નથી, તો ઉપર અને નીચે ફરી વખત એક એક ચાપ પાડવાની છે, જે અગાઉનો ચાપ છે તેને છેદે છે. આ બંને ચાપના છેદ બિંદુઓને અનુક્રમે એક્સ અને વાય નામ આપો. એક્સ અને વાય જોડી એક્સ વાય રચો. આમ એક્સ વાય એ રેખાખંડ એ બીનો લંબ દ્વિભાજક છે. ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ કે 45 અંશનો ખૂણો રચો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આકૃતિ આપવામાં આવેલી છે. આ જે આકૃતિ છે તેમાં સર્વપ્રથમ 45 અંશનો ખૂણો કીધો છે, એટલે આપણે અહીંયા બીને કેન્દ્ર ગણી અને એક અર્ધવર્તુળ આપણે રચીશું. આ અર્ધવર્તુળનો અહીંયા જે છેદ બિંદુ છે ત્યાંને કેન્દ્ર ગણી એક ચાપ પાડીશું જે 60ની થશે, બીજી ચાપ પાડીશું તે 120ની થશે. હવે આ બંને ચાપને કેન્દ્ર ગણી આપણે ઉપર નીચે અહીંયા એક એક ચાપ પાડીએ, તો બંને ચાપ છેદે છે ત્યાં એ બિંદુ નામ આપીએ અને તેમાંથી પસાર થતું એક વર્તુળ દોરીએ. હવે આ જે છેદ બિંદુ છે તે અને અહીંયા જે બિંદુ છે તે એ બંનેને આપણે કેન્દ્ર ગણી અને એક એક ચાપ ઉપર અને નીચે પાડીએ, તો બંને બિંદુઓ જે છેદે છે તેને ડી નામ આપો અને બી અને ડીમાંથી પસાર થતો એક કિરણ દોરો. તો આ જે ખૂણો તૈયાર થશે ડી બી સી એ આપણો 45 અંશનો ખૂણો તૈયાર થશે. તો આવી રીતે આપણે 45 અંશનો ખૂણો દોરી શકીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર બધા જ ધોરણના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે, વાર્ષિક પરીક્ષા છે, તેમના સંપૂર્ણ જવાબો સાથેના પ્રશ્નપત્રના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો આ વિડીયો તમારા દોસ્તો અને મિત્રો સુધી જરૂરથી શેર કરજો.